નમસ્કાર, આપ જોઈ રહ્યા છો Z24 કલાક. બપોરે 12ના ટકોરે હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પર સૌથી મોટા સમાચાર. પૂરજોશમાં ચાલી રહ્યું છે પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ. વડોદરામાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશન પર Z24 કલાક. વડોદરાના બુલેટ ટ્રેન સ્ટેશનના ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું. વડોદરામાં બની રહ્યું છે 432 મીટર લંબાઈનું સ્ટેશન. આવતા વર્ષના અંત સુધીમાં બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ જશે. બુલેટ ટ્રેન સ્ટેશનથી રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને કરાશે કનેક્ટ. જુઓ વડોદરાથી રવિ અગ્રવાલનો એક્સક્લુઝિવ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સ્વપ્ન સમાન જે પ્રોજેક્ટ છે તે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આજે Z24 કલાકની ટીમ અહીંયા મુલાકાતે પહોંચી છે. આપ જોઈ શકો છો કે અમે તમામ નીતિ નિયમોનું પાલન કરીને અહીંયા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઉપસ્થિત છે અને તમને આની વિઝિટ કરાવીશું કે કઈ રીતે અહીંયા કામગીરી થઈ રહી છે વડોદરા શહેરમાં અને કેટલી પ્રગતિ હેઠળ કામગીરી થઈ છે. સૌપ્રથમ કયું બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે વડોદરા ખાતે તેની અમે તમને એક ઝલક બતાવીશું. આપ જોઈ શકો છો કે અહીંયા જે આ સીટ્સ લગાવવામાં આવી છે તેમાં લખવામાં આવ્યું છે કે સેક્શનલ વ્યૂ, એટલે કે આ જે વડોદરા સ્ટેશન કોન્સેપ્ટ આર્કિટેક્ચર છે તેનું આખું એક આ બિલ્ડિંગ જે છે તે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. સાથે જ કયા પ્રકારનું બુલેટ ટ્રેનનું જે સ્ટેશન રહેવાનું છે તે આખી ઇમેજ મારફતે અહીંયા સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. જે વડોદરાની એક ઓળખ છે તે ઓળખ પણ અહીંયા જે છે તે ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવી છે. કામ કેટલું થયું છે તે દ્રશ્ય હું તમને બતાવીશ કે આપ જોઈ શકો છો કે અહીંયા કામ એકદમ પ્રગતિ હેઠળ છે અને ખૂબ સારી કામગીરી જે કોન્ટ્રાક્ટર છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તમામ અત્યારે જે એન્જિનિયર્સ છે, સ્ટાફ છે તે અહીંયા ઉપલબ્ધ છે. જો વાત કરવામાં આવે તો મુંબઈ અમદાવાદ વચ્ચે આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે જેમાં 212 કિલોમીટરનું વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે. સાથે જ વાત કરવામાં આવે તો જે આ કુલ લાઇન દોરી સાથે 12 સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર અને ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ખાતે બુલેટ ટ્રેનના જે સ્ટેશનો છે તે તૈયાર થઈ રહ્યા છે અને તેમાંનું એક વડોદરા ખાતે અમે તમને આ પ્રોજેક્ટની જે માહિતી છે તે આપી રહ્યા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે રીતના વાત કરવામાં આવે તો ખૂબ ઝડપી આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે પ્રધાનમંત્રી કાર્યાલયથી સૂચના આપવામાં આવી છે અને પ્રધાનમંત્રી પણ સતત આ પ્રોજેક્ટ પર પોતાની નિગરાની રાખીને બેઠા છે. ત્યારે જે જાપાનની આખી જે કંપની છે તેમના દ્વારા જે L&T આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને તે દ્વારા આખી જે કામગીરી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તે કરવામાં આવી રહી છે. અને જે રીતના અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે ત્યાં જે બુલેટ ટ્રેન છે તેનું વડોદરા ખાતેનું રેલવે સ્ટેશન બનવાનું છે અને અહીંયા જથી જે મુસાફરો છે તે ટ્રેનમાં અવર જવર કરી શકશે, ટ્રેનને પકડી શકશે. એટલે ક્યાંક ને કહી શકાય કે આ રેલવે સ્ટેશનનું જે વડોદરા ખાતેનું જે કામ છે તે ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે અને અત્યારે મોટાભાગનું જે કામ છે, જે પિલર્સ નાખવાના છે, જે સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે તે કામ મોટાભાગે પૂર્ણ થયું છે અને હજુ પણ કામ પ્રગતિ હેઠળ છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, Z મીડિયા, વડોદરા.